મીટિંગ કોર્પોરેટરની મીટિંગમાં ભ્રષ્ટાચાર જોઈએ અને એન્ટી કરપ્શન એક્ટ હેઠળ જે વિરોધ પક્ષ તરીકે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર કરતા પ્રજા સમક્ષ મૂકવા, પ્રેસ મિત્રો સમક્ષ મૂકવા અમે અનેક વખત કીધું છે, પરંતુ ક્યારેય પણ ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ સુધર્યા નથી. છેલ્લે હમણાં જે ઓડિયો ક્લિપ આવી છે એમાં ભારતીય જનતા પક્ષના એક કોર્પોરેટર બેન શ્રી ચંદ્રિકાબેન નામ સાથે આક્ષેપ કરે છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ ધોલિયાસિયા એક ટકો લે છે જેટલા પણ કોર્પોરેશનમાંથી બિલો નીકળે કરોડ રૂપિયાના. ગિરીશભાઈ કોટેચા ડેપ્યુટી મેયર એ એક ટકો લે છે, ભારતીય જનતા પક્ષના પ્રમુખ એક ટકો લે છે, એવું કમિશનર મારફત ભારતીય જનતા પક્ષની મિટિંગમાં નક્કી થયું છે એવો આક્ષેપ કરેલો છે. અમે એમાં સંમત છીએ કે 100% એ લોકો ભ્રષ્ટાચાર કરે છે, એના ઘણા બધા આધાર પુરાવો અમારી આગળ છે, અમે કમિશનરશ્રીને આપ્યા છે. આજે અમે કમિશનર સાહેબ આગળ એ રજૂઆત કરી છે, માગણી કરી છે કે જેના ભ્રષ્ટાચારમાં બેન શ્રી ચંદ્રિકાબેને નામ લીધા છે એને તાત્કાલિક ઓફિસથી દૂર કરવા જોઈએ, રાજ્ય સરકારને એના ડિસ્કોલિફિકેશન માટે દરખાસ્ત કરવી જોઈએ અને એન્ટી કરપ્શન એક્ટ હેઠળ જે નિયમથી એના ઉપર ગુનો લાગુ પડતો હોય તાત્કાલિક FIR દાખલ કરી દેવી જોઈએ. 38 કરોડ રૂપિયાના ટેન્ડરો ક્લિયર થઈ, ટોટલ પ્રોસેસ થઈ અને મહાનગરમાં પડ્યા છે, સાઇટ ઉપર કામ ચાલુ થતું નથી. એનું કારણ કે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર ટકાવારીમાં એની સાથે જોડાઈને ભ્રષ્ટાચારના પૈસા દેવા માટે સહમત ન થાય ત્યાં સુધી સાઇટ ઉપર આ લોકો કામ ચાલુ કરતા નથી. મહાનગરને મળેલી સુવિધાના પૈસાઓ તેજોરીમાં ફિક્સમાં મૂકીને કોર્પોરેશન અત્યારે મૃતપાય અવસ્થામાં ચાલે છે. અમે છાવણી નાખી છે મહાનગરપાલિકાના ગેટ ઉપર, ત્યાં સાઉન્ડ સિસ્ટમ સારું ઊભું કરીને આખું મહાનગર એ ક્લિપ સાંભળે એવી અમે વ્યવસ્થા ઊભી કરવાના છીએ. જરૂર પડે તો ગામમાં માઇક સાથેની રિક્ષા અમે ફેરવવાના છીએ કે મહાનગરના પૈસા ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ કેવી રીતે ભ્રષ્ટાચારથી પોતાના ઘર ભેગા કરે છે. ના પુરાવો છે, 38 કરોડ રૂપિયાના ટેન્ડરો મંજૂર થયેલા છે, વર્ક ઓર્ડર કમિશનરશ્રી પદાધિકારીઓના દબાણ હેઠળ આપતા નથી. કારણ કે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ સાથે ટકાવારી ભ્રષ્ટાચારની ન નક્કી કરે ત્યાં સુધી સાઇટ ઉપર કામ ચાલુ થતું નથી. છેલ્લો દાખલો 3.5 કરોડનું ટેન્ડર CCTV કેમેરા મહાનગર વિસ્તારમાં જે ફિટ કરવાના હતા એને કોઈ પણ કારણો વગર કોઈ એજન્સીએ ભ્રષ્ટાચારમાં એની સાથે જોડાણી નહીં એટલે કેન્સલ કરવામાં આવ્યા છે.